વર્ષ 2002 માં નરેશભાઈ પટેલને એક વિચાર આવ્યો અને નિર્માણ પામ્યું સમગ્ર પાટીદાર સમાજને એક તાતડે બાંધી રાખનારું ભવ્ય ખોડલધામ મંદિર. સૌરાષ્ટ્રના કાગોડ ગામે આવેલું શ્રી ખોડલધામ મંદિર ભવ્ય અને આકર્ષક છે. 100 એકરમાં ફેલાયેલા આ મંદિરમાં દરેક સમાજના લોકો આવીને માતા ખોડલને શરણે શીશ નમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલું વિશાળ ખોડલધામ મંદિર કાગોડમાં જ કેમ બનાવવામાં આવ્યું? ભવ્ય ખોડલધામનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું? ખોડિયાર માતાનું સાચું નામ શું હતું અને શું છે તેમના સ્થાપત્યની કહાની? દરેક સવાલના જવાબ આ વિડીયોમાં તમને મળી જશે. ખોડિયાર માતાના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ મણિબાઈ હતું. ખોડિયાર માતાને 6 બહેન અને 1 ભાઈ હતા, જેમનું નામ આવળ, જોગળ, તોગળ, વિજબાઈ, હોલબાઈ, સોચાઈ, જાનબાઈ અને મેરખિયો નામનો એક ભાઈ હતો, જેમાંથી જાનબાઈ બાદમાં ખોડિયાર માતા તરીકે પ્રસિદ્ધ થયા. દેવી જાનબાઈનું નામ ખોડિયાર કેમ પડ્યું અને તેમનું વાહન મગરજ કેમ છે તેની સાથે પણ એક કહાની જોડાયેલી છે. ઇતિહાસ મુજબમાં ખોડિયારનો જન્મ 8મી સદીમાં મહાસુદ 8મના દિવસે થયો હતો, જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ખોડિયાર માતા લેવા પટેલના કુળદેવી તરીકે પૂજાય છે. આ ઉપરાંત ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર, રાજપૂત, ચારણ, બારોટ, ભરવાડ અને દેવી પૂજક જેવા અનેક જ્ઞાતિના લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માં ખોડિયારની પૂજા કરે છે. બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં મામડિયા નામના એક ચારણ રહેતા હતા. આ દરમિયાન બોટાદ અને વલભીપુરમાં શિલાદિત્યનું શાસન હતું. શિલાદિત્ય અને મામડિયા ચારણ બંને પાકા મિત્રો હતા. એક દિવસની વાત છે કે કોઈ ઈર્ષાળુ વ્યક્તિએ રાજા શિલાદિત્યને કહ્યું કે મામડિયાના ઘરે સંતાન નથી, એ તો વાંજિયો છે, એનું મોઢું જોવાથી અપશુકન થાય. રાજાએ તો આ વ્યક્તિની વાત માની લીધી અને મામડિયા ચારણનું ખૂબ જ અપમાન કર્યું, જેથી મામડિયા ચારણને ખૂબ દુઃખ થયું. તેમણે ઘરે જઈને પોતાના પત્નીને બધી વાત કરી. બંને દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની તપસ્યા શરૂ કરી. તેમના કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને તેમણે 7 પુત્રી અને 1 પુત્રનું વરદાન આપ્યું. શિવજીના વરદાન અનુસાર મહાસુદ 8મને દિવસે 8 ખાલી પારણામાં 7 પુત્રી અને 1 પુત્ર પ્રગટ થયા અને આવી રીતે આ દંપતીને 8 સંતાન થયા. મામડિયા ચારણના દીકરા મેરખિયાને એક દિવસ ઝેરીલા સાપે ડંખ માર્યો. આ વાત સાંભળતા જ માતા પિતા અને 7 બહેનોના શ્વાસ અધ્ધર ચડી ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું તે વિચારી રહ્યા હતા. ત્યારે કોઈએ કહ્યું કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી શકે તેમ છે. આ સાંભળીને બહેનમાં સૌથી નાની જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ચાલ્યા ગયા. તેઓ જ્યારે પાતાળમાંથી બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ થતી હતી, જેથી તેમણે સૂર્ય ઉગે તે પહેલા પહોંચવા માટે મગરનો સહારો લીધો હતો, જેથી તેમનું વાહન મગર છે. જાનબાઈ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં વાગ્યું હોવાને કારણે ખોડાતા ખોડાતા ચાલતા હતા, જેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને બાદમાં લોકો તેમને ખોડિયારમાંના નામથી જ ઓળખવા લાગ્યા. આમ તો ગુજરાતમાં માં ખોડિયારના ઘણા બધા મંદિર છે, પરંતુ કાગોડ ખાતે આવેલ ખોડલધામ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. વર્ષ 2002માં નરેશભાઈ પટેલને ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને વર્ષ 2011માં જાન્યુઆરી મહિનાની 21 તારીખે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 21 જાન્યુઆરી 2017ના રોજ ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ સાથે કુલ 21 જેટલી દેવીઓની મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. ખોડલધામ મંદિર ભારતના સૌથી મોટા હિન્દુ મંદિરમાંથી એક છે, જે 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે. મંદિરના શિખર પર 52 ગજની ધ્વજા લહેરાય છે. આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. ખોડલધામ મંદિર કાગોડમાં બનાવવામાં પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ મંદિર લેવા પાટીદારના કુળદેવીના મંદિર તરીકે ઓળખાય છે. સૌથી વધારે લેવા પાટીદાર સૌરાષ્ટ્રમાં વસે છે અને કાગવડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે, જેથી અહીંયા ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે. ખોડલધામ મંદિર વાસ્તુકલા અને સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે સમગ્ર સમાજની સંસ્કૃતિની ધરોહર બનીને રહેશે. અહીંયા પગ મૂકતા જ અલૌકિક આનંદ થાય છે. માતા ખોડિયારની કૃપાથી અશક્ય પણ શક્ય બને છે. બસ જરૂર છે શ્રદ્ધા અને વિશ્વાસની.
શું તમે ક્યારેય ખોડલ ધામ દર્શન કરવા ગયા છો? તો કોમેન્ટમાં જણાવો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.